नमस्कार विद्यार्थी मित्रों, वेद कैरियर जीके लेक्चर सीरीज़ में आपनो स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में छंद जोवाना छे। आना छंद में खूबज उपयोगी एवो झूलणा छंद विषय माहिती लेवाना छे। मित्रों, आ झूलणा छंद अवारनवार परीक्षा में आपने पूछा तो होय छे। आ सिवाय आमनी केटली मात्रा होय छे, केटला स्थाने एमनी यति होय छे, अने खास महत्वनुं के आ छंद में कया कविनी वधारे पड़ती रचनाओ जोवा मळे छे, एवा सवाल आपने परीक्षा में अवारनवार पूछायेला छे। तो एमनी संपूर्ण चर्चा आपणे आ वीडियो लेक्चर में करवाना छीए। मित्रों, जो हजी सुधी जो तमे चेनल अमारी सब्सक्राइब ना कर्युं तो अत्यारे सब्सक्राइब करी लेजो, बाजू में आवेला बेल आइकन ने प्रेस करशो जेथी करीने नवी माहिती अपलोड करिए तो सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो शुरुआत करिए मित्रों झूलणा छंद विषे। तो बात करिए मित्रों झूलणा छंद। हवे आ झूलणा छंद छे ई कया प्रकारनो छंद छे? तो के झूलणा छंद छे ई मात्रामेळ प्रकारनो छंद छे। कयो छंद छे? मात्रामेळमां, जेमां शुं होय छे? तो के मात्रा चोक्कस होय छे, एमने लघुगुरु के अक्षर चोक्कस होता नथी। एमनी मात्रा केटली होय छे? तो के सौथी वधारे एटले के 37 मात्रा एमनी होय छे। कदाच 37 ની જગ્યાએ જો તમારે 36 થાય અથવા 38 થાય તો પણ આ છંદ જ હોય એવું આપણે માની શકાય છે। વાત કરીએ કે યતિ, યતિ કેટલામાં અક્ષર હોય? તો કે 10માં અક્ષરે, 20માં અને 30માં અક્ષરે છે એમની યતિ હોય છે। 10માં, 20માં અને 30માં અક્ષરે એમની યતિ હોય છે। ઉદાહરણની વાત કરીએ એ પહેલાં, જો કે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની, ફેસબુક પેજ અને ફેસબુક ગ્રુપની લિંક આપેલી છે, તમે એમાં જોડાઈ શકો છો અને નવી નવી માહિતી મેળવી શકો છો। વાત કરીએ મિત્રો આ ઝૂલણા છંદ છે, એમની ઝૂલણા છંદમાં જો કયા કવિની રચના છે? તો કે નરસિંહ મહેતા, જેને સાહિત્યના આદિ કવિ કહેવામાં આવે છે, એવા નરસિંહ મહેતા કે જેમનો જન્મ છે તળાજામાં થયો હતો, જે ભાવનગરમાં આવેલું છે, અને એની કર્મભૂમિ ક્યાં હતી? તો કે જૂનાગઢમાં હતી। આ બધી જ માહિતી આપણે જ્યારે સાહિત્યના લેક્ચર આવશે ત્યારે આપણે નરસિંહ મહેતા વિશે સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું કે નરસિંહ મહેતાની જીવન, જો જીવન વિશે તો માહિતી લઈશું જ, પણ આને આધારે કઈ યુનિવર્સિટી બની છે, આ સિવાય નરસિંહ મહેતાના માનમાં કયો એવોર્ડ અપાય છે, કોને મળ્યો છે, એ સંપૂર્ણ ચર્ચા આપણે સાહિત્યના લેક્ચરમાં કરીશું। તો આ નરસિંહ મહેતાની જે પણ રચના છે એ કયા છંદમાં છે એવો સવાલ પૂછાય? તો કે ઝૂલણા છંદમાં, અથવા તમને એવો સવાલ પૂછાય કે ઝૂલણા છંદમાં કયા કવિની રચના વધારે પડતી જોવા મળે છે? તો નરસિંહ મહેતા। તો નરસિંહ મહેતાની રચના છે એ ઝૂલણા છંદમાં જોવા મળે છે। વાત કરીએ પ્રથમ ઉદાહરણ, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું, તેજ હું શબ્દ બોલે। તો પહેલાં તો આ પંક્તિ છે એ કયા કવિની છે? તો આ પંક્તિ પણ નરસિંહ મહેતાની છે, એટલે આપણે એ પણ યાદ રાખીશું, પંક્તિ જ્યારે પૂછાય તો પણ આપણે ધ્યાન રાખીશું। હવે એમના માત્રા નક્કી કરીએ તો ગણીએ, તો કે 2 1 1 2 2 1 1 2 1 અને 2, આગળ જોઈએ 2 1, હું ભાર પડે છે એટલે કેટલી થશે? 2 થશે। 2 1 2 શબ્દ, મિત્રો યાદ કરો શબ્દ, જોડાક્ષરનો નિયમ। હવે નિયમની ચર્ચા કરતા નથી, નિયમની ચર્ચા આપણે જ્યારે સંધિની શરૂઆત કરી ત્યારે જ આપણે ચર્ચા એમાં કરી ચૂક્યા છીએ કે નિયમો પ્રમાણે કયા કયા નિયમો એમના છે, એ તમે હજી સુધી નવા હોય અને ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો વાત કરીએ શબ્દ એટલે કેટલા થશે? 2 1 2 2 હવે એમની માત્રા ગણી લઈએ, તો કે 2 4 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 31 34 35 37 38 39 37 38 39 37 તો આમની માત્રા કેટલી થાય છે? 37 એમની માત્રા થાય છે। તો કયો છંદ હશે? ઝૂલણા છંદ હશે। બીજી પંક્તિની વાત કરીએ, તો કે કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગર ભાસતી ભવ્ય ભારતે। હવે મિત્રો અહીંથી હું એક તમને સવાલ પૂછું છું કે આ પંક્તિ છે એ કયા અલંકારની છે? સમજો મિત્રો,
કે આ પંક્તિ છે એ કયા અલંકારની છે, જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આ પંક્તિ કયા અલંકારની છે. મિત્રો, આપણે અલંકાર, એમના સંપૂર્ણ અલંકાર વિશે આપણે ચર્ચા કરી ગયા છે ખૂબ જ ઊંડાણપૂર્વક. તો એ ભાગ પણ તમે ના જોયા હોય તો તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને એ જોઈ શકો છો. તો આ જ આ પંક્તિનો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો જોઈએ, એમને નક્કી કરીએ. બે એક બે, બે એક બે, બે એક બે, એક 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 બે, પછી તો કે બે એક બે, બે એક બે, ભવ્ય એટલે કેટલી થશે, બે એક બે, સોરી એક એક બે. તો આ રીતના એમની માત્રાઓ નક્કી થશે. હવે ઘણા મિત્રોનો એવો કોમેન્ટ બોક્સમાં સવાલ હતો કે સર આ તમે કરો છો એ જી અમારથી થતું નથી. તો મિત્રો, તમારે થોડીક એમાં પ્રેક્ટિસ કરવી પડશે. જો તમને એક વખત પ્રેક્ટિસ કરીને વ્યવસ્થિત જો સમજાઈ ગયું હશે તો પછી તમે સરળતાથી છે એ પરીક્ષામાં છે એ ખૂબ જ ઓછા સમયમાં તમારે આ બે એક એક બે કરવાની જરૂર પણ નહીં રહે. ખાલી તમે અક્ષરના આધારે નક્કી કરી શકશો કે આના બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ. તો આ રીતના પણ તમે નક્કી કરી શકશો મિત્રો. પણ એના માટે તમારે શું કરવું પડશે, પરીક્ષા માટે થોડીક આમ પ્રિપેરેશન અને થોડાક ઉદાહરણો સોલ્વ કરવા પડશે, જેથી કરીને વધારે તમને આવડશે અને પરીક્ષામાં તમે ખૂબ જ ઓછા સમયમાં કોઈ પણ પંક્તિ છે એને સરળતાથી ઓળખી શકશો. અને મિત્રો, કોઈ પણ છંદ હોય એને ઓળખવા માટે નિયમ ખાસ જરૂરી છે. જો હજી સુધી તમને ના પરફેક્ટ આવડતા હોય તો તમે આગળના ભાગો જોઈને છંદની સામાન્ય માહિતી ભાગ એક અને બે જોઈને એમાં નિયમ તમે વ્યવસ્થિત કરી શકો છો. તો વાત કરીએ, વીસ અહીંયા સુધી થઈ ગયા, ફરીથી ગણી લઈએ. બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ. તો આ કેટલી માત્રા થાય છે, તો કે સાડત્રીસ એમની માત્રા થાય છે. તો કયો છંદ હોય, ઝૂલણા છંદ હોય. ત્રીજું ઉદાહરણ જોઈએ. જાગીને જોતા જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે. તો આ પંક્તિને આપણે માત્રા નક્કી કરીએ, તો કે બે બે બે, બે એક બે, એક એક એક, એક બે એક અને બે, બે એક બે, એક 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 બે, બે એક બે બે. તો ગણી લઈએ, બે ચાર છ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ. તો કેટલી માત્રા થાય છે, તો કે સાડત્રીસ આપણી માત્રા થાય છે. તો આ રીતના તમે છે એ માત્રા ગણી શકો છો. હજી જોઈએ, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજવીના ધેનુમાં કોણ જાશે રે. આ પણ પંક્તિ બંને છે એ કોની છે, તો કે નરસિંહ મહેતાની પંક્તિ છે. એ પણ આપણે સાહિત્યની દ્રષ્ટિએ યાદ રાખીશું. કારણ તો કે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, એની કોઈ પણ પરીક્ષા હોય અને એમાં સાહિત્ય ના હોય એવું બને જ નહીં, અથવા સાહિત્ય વિના પેપર અધૂરું છે એવું આપણે કહી શકાય. તો આ સાહિત્યમાં ખૂબ જ અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે, અને આવા જે મહત્ત્વના કવિઓ છે એમના વિશે તો ખાસ પૂછાતું જ હોય છે. તો આપણે આ બધું યાદ રાખવું પડશે. તો જોઈએ, એમની લઘુગુરુ નક્કી કરીએ, તો કે આ માત્રા નક્કી કરીએ. બે એક બે, બે એક બે, કૃષ્ણ એટલે કૃષ સ સ ઉપર ભાર પડે છે. મિત્રો, અહીંયા જો ક અથવા રૂ, ક વત્તા રૂ સાથે જોડાય એટલે ક્રૂ થાય છે. પણ એ તો મિત્રો કયો સ્વર છે, તો કે લઘુ સ્વર જ છે. પણ સનો ભાર પડે છે એટલે જોડાક્ષરનો નિયમ અહીંયા લાગુ પડે છે. એટલા માટે અહીં શું આવશે, બે એક બે, બે એક બે, પછી બે એક એક બે, બે એક બે, બે એક બે બે. હવે ગણી લઈએ, તો કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ. જો મિત્રો, આમાં કેટલી થાય છે, આડત્રીસ થાય છે. તો પણ આપણે ચાલશે, ગણી શકાય કે ભાઈ આડત્રીસ હોય તો પણ આ જ પંક્તિ હોઈ શકે. ઘણી વખત છે એ ક્યાંક હ્રસ્વ દીર્ઘની જો ભૂલ હોય તો પણ આપણે, અથવા ગણતરીમાં ભૂલ રહી ગઈ હોય તો પણ, મિત્રો અહીંયા જો ભૂલ આપણી રહી ગઈ છે સોરી, તું જ એટલે એક જ આવશે માત્ર,
એટલે આપણી કેટલી થશે 37 આપણી માત્રા થશે. અહીંયા આપણે બે લઈ લીધી હતી ઉતાવળમાં, એટલે આપણે અહીં 37 માત્રા થશે. હવે આપણે આપણા ધર્મ સાંભળવા કર્મનો મર્મ લેવો વિચારી, તો આ પંક્તિ છે એમાં કેટલી માત્રા થાય છે જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આપણે આપણા ધર્મ સાંભળવા કર્મનો મર્મ લેવો વિચારી, તો આ પંક્તિ છે એમાં તમારે જણાવવાનું છે કેટલા એમની માત્રા થાય છે. 37, 38, 36 જે પણ માત્રા થતી હોય એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ ઉપયોગી ખૂબ જ ઉપયોગી બની જાય. અને મિત્રો, હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેમ કે કારણ કે આપણી ચેનલ ઉપર સમયાંતરે નવી નવી માહિતી આવે તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.